વિદ્યાર્થી મિત્રો ખાસ આમનોની અંદર કેવા વ્યવહારો નોંધવામાં આવે છે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હવે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ આમનોમાં શરૂઆતની આમ નોંધ એટલે કે જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત મિલકત અંગત માલિકીની મિલકતો દેવા ધંધામાં લાવે છે તેની ધંધાના ચોપડે ખાસ આમ નોંધ લખવામાં આવે છે દાખલા તરીકે વિરેન્દ્રએ ધંધો શરૂ કરવા પંદર હજાર રોકડા દસ હજારનું ફર્નિચર આઠ હજારનો માલનો સ્ટોક પાંચ હજારના અંગત દેવા અને ત્રણ હજારના અંગત લેણા ધંધામાં લાવ્યા આ અંગેની નોંધ ખાસ આમનોંદમાં નીચે મુજબ થશે તો ખાસ આમનોંદનું જે ફોર્મેટ છે નમૂનો છે એ આમનોદ જેવો જ છે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો ફર્નિચર ધંધામાં આવશે ફર્નિચર ખાતે ઉધાર માલના સ્ટોક ખાતે ઉધાર લેણા ખાતે એટલે દેવાદારો ખાતે ઉધાર તે દેવા એટલે કે લેણદારો ખાતે જમા અને તે તફાવતની રકમ મૂડી ખાતે સોળ હજાર આવશે તો આવી રીતે એની ખાસ આ તૈયાર થશે ખાસ આમ નોંધમાં નોંધાતા અન્ય વ્યવહારોમાં અન્ય પેટર્નોનમાં ન સમાવવામાં આવતા વ્યવહારો જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટાનોનમાં ન થાય તેનો સમાવેશ ખાસ આમનોનમાં કરવામાં છે આ વ્યવહારો છે એને ત્રણ ભાગમાં વેચી શકાય નંબર એક મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ જ્યારે કોઈ પણ મિલકતની ખરીદી કે વેચાણ રોકડેથી કરવામાં આવે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે પરંતુ જો મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ તથા મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ સમયે થયેલ નફો કે નુકસાન નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે એનું આપણે એક ઉદાહરણ લઈએ મેહુલે રૂપિયા વીસ હજારનું ફર્નિચર વિવેક ફર્નિચર માંથી શાક પર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા વીસ હજાર આની નોંધ આપણે ખાસ આમ નોંધમાં જ કરીશું કારણ કે આની નોંધ બીજી એકે પેટા નોંધમાં નહીં થાય ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત દસ હજાર તે રૂપિયા આઠ હજારમાં મૌલિકને ઉધાર વેચ્યું તો મૌલિક ખાતે ઉધાર આઠ હજાર યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર બે હજાર તે યંત્ર ખાતે જમા દસ હજાર રૂપિયા અન્ય પેટર્નોમાં ન સમાવતા વ્યવહારોમાં બીજું જોઈએ એવા વ્યવહારો જેના માટે અલગ પેટા તો રાખી હોય નહીં રાખવામાં આવેલી ન હોય કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે તેવા વ્યવહાર માટે અલગ પેટાનો ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે દાખલા તરીકે ઊંધિયોના વ્યવહારોની પેટા નોંધો બધા જ વેપારીઓ રાખતા નથી ત્યારે તેવા ઊંધિયોના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પરત નોંધો એટલે કે ખરીદ માલ પરત નોંધ અને વેચાણ માલ પરત નોંધ રાખતા નથી આ સંજોગોમાં ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો પણ ખાસ આમનોનમાં નોંધવામાં આવે છે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ એના ઉપરથી આપણે ખાસ આમ કેવી રીતે નોંધ થાય છે તે જોઈએ યુવરાજ લેણી હુંડી દેવી હુંડી ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહાર માટે અલગ પેટા નોંધ રાખતા નથી નીચેના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં લખો પેલું છે મયુર પેલો વ્યવહાર છે મયુર નામના દેવાદાર પર લેણાની વસુલાત માટે રૂપિયા આઠ હજારની ઊંડી લખી જે તેણે સ્વીકારીને પરત કરી તો મયુર છે દેવાદાર દેવાદાર ઉપર આપણે જે ઊંડી લખીશું એ આપણી લેણી ઊંડી ગણાશે તો આમ નોંધ એવી થશે લેણી ઊંડી આપણી મિલકત છે ધંધામાં આવશે તો લેણી ઊંડી ખાતે ઉધાર રૂપિયા આઠ હજાર હવે મયૂર છે દેવાદાર છે દેવાદારનું રૂપાંતર લેણી ઊંડીમાંથી એટલે મયૂરનું ખાતું બંધ થઈ જશે મયૂર આપણો દેવાદાર હતો એટલે એ પહેલાં ઉધાર હતો હવે એને આપણે જમા કરશું તે મયુર ખાતે જમા આઠ હજાર એટલે મયુરનું ખાતું થઈ જશે બંધ ત્યાર પછી બીજો વ્યવહાર જોઈએ આપણા રૂપિયા સાત હજારના દેવા પેટે કેતને લખેલી રૂપિયા પાંચ હજારની હુંડી આપણે સ્વીકારીને પરત કરી મતલબ કેતન છે એ આપણો લેણદાર છે એણે હુંડી લખી એ આપણે સ્વીકારી છે એટલે આપણા માટે તે દેવી હુંડી છે હવે જ્યારે કેતન છે એ આપણો લેણદાર હશે ત્યારે એની જમા બાકી હોય હવે એનું રૂપાંતર દેવી હુંડીમાં થયું તો કેતનનું ખાતું બંધ કરવું પડશે તો કેતન ખાતે ઉધાર કરીશું રૂપિયા પાંચ હજાર અને એનું રૂપાંતર થયું દેવી હુંડીમાં તે દેવી હુંડી ખાતે જમા રૂપિયા પાંચ હજાર થશે ત્યાર પછીનો વ્યવહાર છે મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાઈ મયુરે જે આપણી ઊંડી સ્વીકારેલી હતી આઠ હજારની એટલે એ આપણી લેણી ઊંડી હતી પાક્ય તારીખે એના નાણાં ચૂકવવાની ના પાડી દીધી એટલે કે એને નકારાય કહેવાય તો ફરીથી મયુરને આપણે દેવાદાર બનાવવો પડશે અને લેણી ઊંડી બંધ કરી દેવું પડશે ખાતું તો મયુર ખાતે ઉધાર રૂપિયા આઠ હજાર તે લેણી ઊંડી ખાતે જમા રૂપિયા આઠ હજાર થશે ચોથો વ્યવહાર રૂપિયા ચાર હજારનો માલ ચેતનને પરત કર્યો આ માલ દસ દિવસ પહેલાં ત્રણ માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો તો ચેતનને માલ આપણે પાછો આપીએ છીએ તો ચેતન ખાતે ઉધાર રૂપિયા ચાર હજાર તે ખરીદ માલ પરત ખાતે જમા રૂપિયા ચાર હજાર પછી પાંચમો વ્યવહાર છે પ્રણવે રૂપિયા બે હજારનો માલ પરત કર્યો જે આપણે બે માસની મુદતે શાક પર વેચ્યો હતો આ આપણું વેચાણ પરત છે તો ખરીદ પરત અને વેચાણ પરત નોંધ રાખવામાં નથી આવતી એટલે આપણે એને ખાસ આમ નોંધમાં લખીએ તો વેચાણ પરત ખાતે ઉધાર વેચેલો માલ પાછો આવશે એટલે ઉધાર થશે રૂપિયા બે હજાર કે પ્રણવ ખાતે જમા રૂપિયા બે હજાર આવી રીતે જ્યારે પેટા નોંધો રાખવામાં ન આવતી હોય ત્યારે એવા વ્યવહારો છે એટલે જે પેટા નોંધો નહીં રાખેલી હોય એ પેટા નોંધના વ્યવહારો છે એ બધા ખાસ આમનોની અંદર નોંધવામાં આવશે અન્ય પેટા નોંધમાં નોંધવામાં ન નોંધાતા વ્યવહારોમાં ત્રીજું વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કે જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી તેથી તેમની નોંધ ખાસ આમનોમાં કરવામાં આવે છે દાખલા તરીકે ધર્માદામાં આપેલો માલ નમૂનાથી ગયેલો માલ અંગત વપરાશ માટે લીધેલો માલ હુંડીની નકરામણી ઘાલ ખાત લેણી હુંડીનો વેચાણ લેણી હુંડીનો વેચાણ શેરો આગ અકસ્માત ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન તેમજ ઘસારો આવા વ્યવહારો માટે થઈને બીજી કોઈ પેટા નોંધ તૈયાર કરવામાં આવતી નથી તો એ બધા વ્યવહારો છે એ ખાસ આમ નોંધની અંદર નોંધવામાં આવે છે એના માટે આપણે ઉદાહરણ બે છે એ જોઈએ નીચેના વ્યવહાર પરથી શ્રી અમરનાથના ચોપડે ખાસ આમ નોંધ લખો બે હજાર ચૌદ ઓક્ટોબર પહેલી રૂપિયા પંદરસોનો માલ ધર્માદામાં આપ્યો ઓક્ટોબર બીજી રૂપિયા ત્રણ હજારનો માલ નમૂના તરીકે મફત વેચ્યો ઓક્ટોબર ત્રણ રૂપિયા પચીસોનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા ઓક્ટોબર ચાર રૂપિયા ચાર હજારની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાઈ ઓક્ટોબર પાંચ પાંત્રીસો જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી ઓક્ટોબર છ રૂપિયા બે હજારની લેણી હુંડી વેચાણ શેરો કરી રૂપિયા બે હજાર પચાસના દેવા પેટે પંકજને આપી ઓક્ટોબર સાત રૂપિયા પાંચ હજારનો માલ આગથી બળી ગયો જેની સામે વીમા કંપનીએ ચાર હજારનો દાવો મંજૂર કર્યો અને નંબર ઓક્ટોબર આઠ રૂપિયા સાત હજારની પડતર કિંમતનો માલ આપી રૂપિયા આઠ હજારનું ફર્નિચર ખરીદ્યું હવે આપણે એ ખાસ આમ નોંધની અંદર નોંધીશું વિદ્યાર્થી મિત્રો પહેલો વ્યવહાર હતો રૂપિયા પંદરસોનો માલ ધર્માદામાં આપ્યો તો ખાસ આમનોની અંદર આમનોની જેમ જ તારીખના ખાનામાં ઓક્ટોબર બે હજાર ચૌદ ઓક્ટોબર પહેલી ધર્માદા ખાતે ઉધાર રૂપિયા પંદરસો તે ખરીદ ખાતે જમા રૂપિયા પંદરસો બીજું રૂપિયા ત્રણ હજારનો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો તો નમૂના તરીકે માલ આપીશું તો જાહેરાત ખર્ચ કહેવાય ખર્ચ ઉધાર થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા રૂપિયા ત્રણ હજાર ત્રીજું રૂપિયા પચીસો નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તો અંગત વપરાશ માટે માલ લઈ જાય તો ઉપાડ કહેવાય તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા રૂપિયા પચીસો ચોથું રૂપિયા ચાર હજારની ઊંધી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાય તો પ્રિયંકાને આપણે ફરીથી દેવાદાર બનાવો છે તો પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી ઉંડી લેણી ઊંધીનું ખાતું બંધ કરવું છે તો તે લેણી ઊંડી ખાતે જમા થશે રૂપિયા ચાર હજાર રૂપિયા ત્યાર પછીનો વ્યવહાર છે રૂપિયા પાંત્રીસો જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે એમ નથી તો જે લેણી રકમ આપણે વસૂલ કરી શકીએ તેમ નથી તેને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે તો ઘાલખાત ખાતે ઉધાર રૂપિયા પાંત્રીસો તે નરેશ ખાતે જમા રૂપિયા પાંત્રીસો પછી છઠ્ઠી તારીખ રૂપિયા બે હજારની લેણી ઊંડી વેચાણ સરો કરી રૂપિયા બે હજાર પચાસના દીવા પેટે પંકજને આપી એટલે પંકજભાઈ છે આપણી પાસે બે હજારને પચાસ રૂપિયા માગતા હતા એના બદલામાં આપણે એમને લેણી ઊંધી છે એ આપી દીધી તો પંકજભાઈનું ખાતું બંધ કરીશું તો પંકજભાઈ ખાતે ઉતાર બે હજાર પચાસ તે લેણી ઊંડી ખાતે રૂપિયા બે હજાર ઊંડી હતી બે હજારની એનો મતલબ એમ થયો કે આપણને વટાવ મળ્યો છે પચાસ તે કસર અથવા વટાવ ખાતે જમા થશે પચાસ વટાવ આપણી ઉપજ છે પચાસ રૂપિયા ફાયદો થયો એટલે આપણે એને જમા કરીશું ત્યાર પછી તારીખ છે સાત રૂપિયા પાંચ હજારનો માલ આગથી બળી ગયો જેની સામે વીમા કંપનીએ ચાર હજારનો દાવો મંજૂર કર્યો પાંચ હજારનો માલ બળી ગયો હતો વીમા કંપની ચાર હજાર આપે છે તો હજાર રૂપિયા આપણું નુકસાન છે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે હજી આપણને રકમ આપી નથી એટલે એટલી રકમ આપણી લેણી છે તો વીમા કંપની એટલી રકમથી આપણી દેવાદાર કહેવાશે તો વીમા કંપની ખાતે ઉધાર રૂપિયા ચાર હજાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર રૂપિયા હજાર અને તે ખરીદ ખાતે માલ ગયો આપણો પાંચ હજારનો તે ખરીદ ખાતે જમા રૂપિયા પાંચ હજાર ત્યાર પછી રૂપિયા સાત હજારની પડતર કિંમતનો માલ આપી રૂપિયા આઠ હજારનું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર છે આપણી પાસે આઠ હજારનો આવશે પણ એના બદલામાં આપણે માલ સાત હજારનો આપ્યો છે તો આપણને ફર્નિચર પડ્યું છે સાત હજારમાં તો ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા સાત હજાર તે ખરીદ ખાતે જમા કરીશું સાત હજાર રૂપિયા આગળના જે વ્યવહારો છે ખાસ આમનમાં નોંધાતા એ ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું અત્યારે આપણે એટલા વ્યવહારો જોયા જે અન્ય પેટર્નોજમાં ન સમાવાતા હોય એવા ત્રણ પ્રકારના વ્યવહારો આપણે આની અંદર આપણે લીધા એક તો મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણના વ્યવહારો પછી એવા વ્યવહારો જેના માટે અલગ પેટર્નો ન રાખવામાં આવતી હોય અને ત્રીજું હતું આપણે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટર્નોમાં નોંધવામાં આવતા નથી